રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદના કારણે મોજ ડેમ ભાદર ડેમ વેણુ ડેમ ઓવરફ્લો થયા હતા ડેમમાંથી પાણી છોડવામાં આવતા પૂરના પાણી ખેતરમાં ઘૂસી ગયા હતા હાલ પૂરના પાણી ઓસરી ગયા છે ખેતરમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે ખેતરમાં ઊભો પાક નષ્ટ થઈ ચૂક્યો છે ખેડૂતો સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરી શાહી ચૂકવાની માંગ કરી રહ્યા છે ઉપલેટા પંથકના ખેડૂતો પણ જાણે કુદરત રૂઠ્યું હોય તેવું લાગી રહ્યું છે પહેલા માનવ સર્જિત આફત લોકડાઉન બાદ કમોસમી વરસાદ ત્યારબાદ તોકતે આવ્યું જેના કારણે ઉપલેટાના ખેતરોમાં વિનાશ થયો છે ખેડૂતોના વર્ષે એવી આશા હતી કે સારો વરસાદ થશે અને સારું તેવું ઉત્પાદન થશે પરંતુ ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું ઉપલેટા પંથકમાં આવેલા ભારે વરસાદના કારણે નદીના પૂરના પાણીમાં ખેતરોમાં વિનાશ થયો છે વાવેતરથી લઈને ત્યાર સુધી એક વીઘા દીઠ પંદર રૂપિયા જેટલો ખર્ચ પણ પાણીમાં ગરકાવ થયો છે ગુજરાત કિસાન સભાના પ્રમુખ પણ ઉપલેટા પંથકમાં થયેલ અતિવૃષ્ટિના કારણે ખેતરના ધોવાણ અંગે તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરવા ખેડૂતોને એસડીઆરએફની યોજના તળે તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી છે મારું નામ ડાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું તાજેતરમાં થયેલ અતિવૃષ્ટિથી ઉપલેટા તાલુકાની અંદર આવતી નદીઓ ભાદર મોજ અને વેણુની નદીની પાણીમાં આવેલા ભારે પૂરને કારણે ખેડૂતોના ખેતરોના જમીનોમાં બહુ મોટું ધોવાણ થયું છે અને એ નુકસાન ભરપાઈ ન કરી શકે એટલી હદનું નુકસાન છે બીજું છેલ્લા એકત્રીસ તારીખથી સતત વરસી રહેલા વરસાદથી ખેડૂતોના કપાસના પાકને દિવેલાના પાકને બીજા કઠોળના પાકને અને ઘાસચારાના પાકને પણ બહુ મોટું નુકસાન થયું છે અને સતત વરસાદને કારણે એ પડી ગયા છે ત્યારે હું સરકાર સમક્ષ અમે માંગ કરીએ છીએ કે રાજ્ય સરકાર આ ખેડૂતોને થયેલી નુકસાની જમીન નુકસાની અને પાક નુકસાની માટે સહાય પેકેજ જાહેર કરે અને ખેડૂતોને જે જમીનો ધોવાણી છે એને એસડીઆરએફની યોજના તળે એમાં એને મદદ કરવામાં આવે તો જ ખેડૂતો બચી શકે નહીં તો રવિ પાકનું વાવેતર કરવું પણ ખેડૂતો માટે મુશ્કેલ છે ખેડૂતોની રોજીરોટી જૂટવાની છે સરકાર સંવેદનાથી વિચારે અને સંવેદનાથી વિચારી અને આ ખેડૂતોને ન્યાય મળે એના માટે કામગીરી કરવી જોઈએ અને એના માટેનું તાત્કાલિક સર્વે કરવું જોઈએ હજી સર્વેની કોઈ કામગીરી શરૂ થઈ નથી ત્યારે સર્વે કરવા માટેની પણ અમે માંગ કરી છે અમે ગઈકાલે ગુજરાત કિસાન સભાના નેતૃત્વમાં આવેદનપત્રો આપી અને ઉપરોક્ત માગણીઓ અમે કરી છે અને આ માગણીઓ સરકાર નહીં સ્વીકારે તો અમે ખેડૂતો આવનારા સમયમાં આંદોલન પણ કરવું પડે કારણ કે ખેડૂતોની સ્થિતિ એકદમ દયનીય અને મુશ્કેલભરી સ્થિતિ છે ત્યારે સરકારે ગંભીરતાથી આ મુદ્દાને લેવો જોઈએ એવી અમે માંગ કરીએ છીએ મારું નામ મોહનભાઈ રવજીભાઈ ગજેરા ઉપલેટા પણ વરસાદ તેર તારીખે આવી નુકસાન બહુ થઈ છે અને મોજ નદીના પાણીના આવેને કારણે તો હાવ બધી સહેલ પડી ગઈ ઠીકોઠીક કેવું પાણી આવ્યું પાણી આવ્યું ઠીકોઠીક ઓયડીમાં ઘરી ગયું ત્રણ ત્રણ ફૂટ અત્યારે શું સ્થિતિ છે કપાસ બપા બધે ફેલ ક્યાં ક્યાં પાકોને નુકસાન થયું તમારા માંડવીને નુકસાની એડાને નુકસાની કપાસને નુકસાની બધું ફેલ જ છે શું આવે હાથમાં કાંઈક કોઈનું ખેતર ફરી સારા આંગળી ઉછું હોય તો કાંઈક આવે બાકી નકર કાંઈ આવે એમ જ નથી તમારું નામ ગિરીશભાઈ કાલાવડીયા ગામ ઉપલેટા તાલુકાનું ગાતા ગામ અને મધ નદીના પાણી ભાદરમાં આવે અને ભાદર છલીને દસ દસ બાર બાર ફૂટ પાણી ખેતરમાં ભરાણા હતા અને ત્યાં પાક બધું નિષ્ફળ ગયેલ છે સરકારને સર્વે કરવા વિનંતી મગફળી છે એરંડા છે કપાસ છે સોયાબીન છે વગેરે પાક પાણી બધાય ભાદર નદી છે બધું પાણી આવી પડ્યું એને હિસાબે વરસાદ બાર તેર પંદર આજુબાજુ સ્થિતિ બાર હજાર પંદર ખર્ચો કર્યો છે એમાં હાથમાં કઈ આવે એમ નથી કરે ને થાય એટલી સહાય કરે વિપુલ ધામેચા રિપોર્ટ એસ ન્યૂઝ ઉપલેટા